કચ્છ લખપત તાલુકાના પાંદ્રુ ખાતે આવેલ કચ્છની લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન હવે બંધ થવા પર કંગાળ છે, જેના કારણે સ્થાનિક યુવાનોની રોજગારી પર અસર પડી શકે છે. એક સમયે હજારો ટ્રકનું આવન જવન રહેતું હતું, હવે માત્ર 50-એક ટ્રક જ આવે છે. જે સ્થિતિ અહીંની છે તે પરિસ્થિતિ વર્ણવી દે છે. કચ્છના સરહદી લખપત તાલુકામાં કંપનીઓ નથી, પણ અહીં થર્મલ પાવર સ્ટેશન અને ખાણ દ્વારા લોકોને રોજગારી મળી રહી છે. સરકાર હવે વીજળી પેદા કરવા માનવશ્રમનો ઉપયોગ ન થાય તેવા વિકલ્પો શોધી રહી છે. કચ્છમાં હજારો પવનચક્કીઓ, સોલાર પ્લાન્ટ વગેરેની મદદથી વીજળી પેદા કરવામાં આવી રહી છે. પરિણામે લખપતમાં આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકસિટી કોર્પોરેશન લિમિટેડ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન હવે બંધ થવા પર છે. એક સમયે અહીંયા હજારો ટ્રક આવન જવન હતું, જેથી આ વિસ્તારમાં પેટ્રોલ પંપ, ટાયર પંચરની દુકાનો તેમજ હાઈવે પર હોટલો અને બજારો માં લોકોની અવર જવરથી ધમધમતા હતા. પ્લાન્ટમાં 500 જેટલા સુરક્ષાકર્મીઓ હતા. વીજળીનું કોલસાથી ઉત્પાદન થતું, જેથી લોકોને રોજગારી મળી હતી. અહીંના આગેવાન પીસી ગઢવીએ જણાવ્યું કે સરકારે વીજળી ઉત્પાદન માટે માનવશ્રમનો ઉપયોગ બંધ કરી સોલાર અને વિન્ડમિલ પ્રોજેક્ટ પર ભાર મૂક્યો, જેથી પાંદ્રુ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન બંધ થવાના આરા પર છે. માત્ર 50-એક ટ્રકની જ અવર જવર થાય છે. અહીં રોજગારી માટે બીજો કોઈ વિકલ્પ નથી, માત્ર પાવર સ્ટેશન જ રોજગારીનો વિકલ્પ છે, જેથી અહીં બેરોજગારીની સ્થિતિ વધુ વિકટ બનશે. સરકાર વિન્ડમિલ પ્રોજેક્ટમાં સ્થાનિકોને રોજગારી મળે એવા પ્રયાસો કરે તો અહીંયા સરહદી વિસ્તારનો વિકાસ થશે, તેમ લોકો જણાવી રહ્યા છે. હાલમાં તો બેરોજગારીનો સામનો કરવાનો વારો આવશે, તે જેને લઈને લોકોમાં દહેશત જોવા મળી રહી છે. જે તેઓ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે પરિસ્થિતિ હવે તેઓ વર્ણવી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં કચ્છની લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન બંધ થવાના આરા પર આવીને ઊભું છે, તેમ તેઓ જણાવી રહ્યા છે. અત્યારે પાનંદ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી, જેને કહેવાય કે 40 વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ શરૂ થયો હતો, ત્યારે ભારતના વડાપ્રધાન માનનીય જવાહરલાલજી નહેરુની આ દૂરદૃષ્ટિ હતી. અને આ વિસ્તારમાં રોજગારી ઊભી થાય, આ વિસ્તારમાં વિદ્યુત પુરવઠો ઊભો થાય, આખા રાષ્ટ્રને આની વીજળીનો લાભ મળે. પણ કમનસીબે એવો બન્યું કે છેલ્લા 8-10 વર્ષથી જીએમડીસીની ખાણ ગુજરાત સરકારે તાત્કાલિક ઠપ કરી અને એમ કીધું કે અહીંયાના સ્થાનિક ઉદ્યોગોને જ આ કોલસો આપો. સ્થાનિક ઉદ્યોગોને જ્યારે કોલસો આપવાની વાત આવી ત્યારે માતાના મઢ અને ઉમરસરનો કોલ આ જીઈબીને આપવામાં આવ્યો. પાનંદ્રોની ખાણનો જે લિગ્નાઇટ એકદમ સારો ગુણવત્તાવાળો માલ હતો એ ન મળવાથી અહીંયા ત્રીજું યુનિટ અને ચોથું યુનિટ બંધ કરવાની હાલત આવી. પહેલું ને બીજું યુનિટ તો બંધ કરી નાખ્યા સરકારે, હજારો માણસ બેરોજગાર બન્યા. અત્યારે ત્રીજું યુનિટ મંદ હાલતમાં છે, એક જ ચોથું યુનિટ ચાલુ છે. આ વિસ્તારમાં જીએમડીસી નિગમ અને જીએમબી સંયુક્તનું આ સાહસ છે. જીએમડીસીમાંથી કોલસો આ જેટલી ગાડીઓ દેખાય છે એ કોલ આપી રહ્યો છે, અને એ કોલ ઓછી ગુણવત્તાવાળો હોય, વધારે કર્મચારીઓ હોય અને મોટું પ્રોજેક્ટ હોય જેથી પૂરતી વીજળી ઉત્પન્ન ન થાય, એટલે સરકાર આ સમગ્ર યુનિટને બંધ કરવા વિચારી રહી છે. અને હવે નવી જે સોલાર સિસ્ટમ આવે છે એ આવશે. સોલાર સિસ્ટમ આવવાથી અમારા વિસ્તારના 1000-1500 લોકો બેરોજગાર બનશે. સિક્યુરિટી, લાઇનમેનો, હેલ્પરો, કંપનીઓના કોન્ટ્રાક્ટરો એ તમામ બેરોજગાર બનશે. લાખો અને કરોડો એકર રૂપિયાની જમીનો મેનેજમેન્ટે મેળવી લીધી, આવા યુનિટો બનાવ્યા. હવે એ બંધ એટલા માટે થાય છે કે ઓસ્ટ્રેલિયાનો કોલ એ સીધે સીધો સસ્તામાં મળે છે, અને ઓસ્ટ્રેલિયાના કોલથી તમામ ઉદ્યોગો કાર્યરત થયા છે. જ્યારે અમારું આ લિગ્નાઇટ જે સોનું કહેવાય એ સોનું વાપરવા માટે કંપનીઓ સહમત થતી નથી. કંપનીઓ ખરાબ માલ છે એ બાને કોલ વેચાતો લેતી નથી, અને આ યુનિટો બંધ કરવાનો સમય આવ્યો છે. ખાસ કરીને સ્થાનિક નેતાઓની ચૂપકિદી જોવા મળી રહી છે. ચોક્કસ, સ્થાનિક નેતાઓ બોલી જ ન શકે, કારણ કે સ્થાનિક નેતાઓ બોલે તો ભાજપની સરકાર છે એ નેતાને બંધ કરવામાં આવે. કારણ કે જેટલો અદાણીનો અને બીજા યુનિટોનો કોલ આવે છે એ રાજકીય માણસોની સાથે સંકળાયેલા છે, અનેક ઉદ્યોગપતિઓ સંકળાયેલા છે. એટલે અમારા લખપતનો ખનિજની કોઈ પૂછા કરવાનું નથી. આ લખપતનો ખનિજ ખરાબ છે એ દ્રષ્ટિએ વાપરવામાં નથી આવતો, અને તમામને બેન કરવામાં આવ્યું છે. અને નવી ખાણો સરકાર ડેવલપ નથી કરતી, નહીં તો અમારી ધારેસી અને અકરી બંને ખાણો અમારી તૈયાર ઈસી મળેલા છે, પણ છતાં એને સરકાર હજુ સુધી ખુલ્લી કરી અને એનું ઉત્પાદન શરૂ નથી કરતી.